नमस्कार दोस्तों दोस्तों अपने जे गई काले वीडियो बनाव्यो तो मैं सीनियर्स की बात करती शक्ति सिंह जो गोयल जी शंकर सिंह वगैरह आ बन्ने चेहराओं की भरत सिंह सोलंकी आ त्रणे त्रण चेहराओं ने सीनियर्स में बधाने मौको मळेलो छे अने बधानी वच्चे जुनियर्स में मतलब कि सीनियर पण छे एमनो अनुभव सीनियर जेटलो छे परंतु आज पण यंग कहेवाय राजनीति में 40-50 नी वच्चे यंग कहेवाय छे तो शू एवा चेहराओ छे कांग्रेस पासे तो આપણે વિધાનસભાના ધારાસભ્ય નથી લેતા આમાં વિધાનસભા ધારાસભ્યને વિપક્ષના નેતા તરીકે લઈશું એનો વિડીયો પણ બનાવીશું કોણ હોઈ શકે છે વિપક્ષના નેતા તરીકે પરંતુ જે વાત છે કેપ્ટનશિપની છે તો કેપ્ટનશિપમાં દૂર દૂર સુધી કારણ કે હવે રાજનીતિમાં દોસ્તો તમારા શબ્દોથી સામેવાળાને કન્વિન્સ કરવું પડશે એને 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 બતાવવું પડશે તો એ શબ્દોની તમારી ભાષણ પણ એવું જોઈએ જોરદાર કારણ કે 50% જે જંગ હોય છે ભાષણથી જીતી જવાય છે 50% જંગ હોય છે દોસ્તો એ જીતી જવાય છે તમારી કામગીરીથી 50% ભાષણથી 50% કામગીરીથી તો આ પરિસ્થિતિની વચ્ચે ઘણા બધા નેતાઓ છે એમાંના એક નેતા છે ઇન્દ્રનીલ રાજગુરુજી દોસ્તો જે હા રાજકોટથી આવતા થોડા સમય પહેલાં કોંગ્રેસમાં નિષ્ક્રિય થઈ ગયા તો પાછા કોર્પોરેશન ચૂંટણી સમયે કોંગ્રેસમાં આવી ગયા અને એ સમયે તેમણે અલગ અલગ વોર્ડમાં સભા કરી હાલાંકી એમને પરિણામ નથી મળ્યું પરિણામ કોંગ્રેસને ન મળ્યું પરંતુ રાજકોટમાં એમનો દબદબો તો છે જ અને આ દબદબો હવે શું ગુજરાત લેવલે આવી શકે છે અને ઇન્દ્રનીલ રાજગુરુ એમના ઘણા બધા માઇનસ પોઈન્ટ હોઈ શકે છે પરંતુ આ જે ચહેરો છે એ બેશક લડાયક ચહેરો છે અને કોંગ્રેસને એક જે ચહેરાની ઉણપ છે લડાયક લડાયક ચહેરો હોવો જોઈએ એક અમી છાપ છોડવો હોય જોઈએ ચહેરો તો એ જે ચહેરો છે ઇન્દ્રનીલ રાજગુરુનો છે નંબર ટુ આપ જાણો છો જયરાજસિંહ પરમાર દોસ્તો કોંગ્રેસના પ્રવક્તા છે અમને હજારો એમની સાથે ચર્ચાઓ કરી છે દોસ્તો જયરાજસિંહ પરમાર એટલા માટે કારણ કે આપણે યાદ છે કે જે ચૂંટણી થઈ કોર્પોરેશનની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમાં પાસનો જે વિવાદ સામે આવ્યો અને પાસની નારાજગી થઈ એમાં એ જે બોલ્યા તે નારાજગી થઈ પરંતુ એન્ડ ઓફ ધ ડે જયરાજસિંહ જે બોલે છે દોસ્તો એમને પ્રવક્તા તરીકે એમની ઘણા લોકો એમની લોકપ્રિયતા વધારે છે તો એક નવો ચહેરો પણ મળી શકે છે અને અનુભવ પણ છે વર્ષોથી અનુભવ છે અને અનુભવનો ચહેરો એમને કામ આપવો જોઈએ એમનું જે વાંચન છે એ વાંચન પણ પુષ્કળ છે કટ્ટુકટ બોલતા હોય છે અને જે બોલે છે એ સામેવાળા વ્યક્તિને ખબર પડી જતી હોય છે કે આ બોલ્યા છે એ બરાબર બોલી રહ્યા છે તો જયરાજસિંહ જે છે એ વર્ષોથી ગુજરાતની કોંગ્રેસની રાજનીતિને સમજે છે ગુજરાતની રાજનીતિ સમજે છે અને આ જે ચહેરો છે જયરાજસિંહ પરમારનો એ દોસ્તો ફિટ બેસી રહ્યો છે કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પરંતુ શું એમને આ પદ આપવું જોઈએ અથવા અપાશે ખરું કારણ કે આ એક મોટો ચહેરો છે અને એમનો અવાજ જે છે દોસ્તો એ ગુજરાતમાં ચર્ચાસ્પદ છે અને ગુજરાતના લોકોમાં એ લોકપ્રિય પણ છે હાલાંકી પેલા વિવાદને બહાર કરી જ નાખીએ પાસ વિવાદને તો બાકી તમામ રીતે વેલકમ છે પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે આ ચહેરો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો એક નંબર ઉપર ઇન્દ્રનીલ રાજગુરુ અને બીજા ચહેરા ઉપર આ આવીએ છે જયરાજસિંહ પરમાર હવે જે ત્રીજો ચહેરો છે દોસ્તો એની કલ્પના ઘણા બધા લોકો ઓછા કરે છે અને આ ત્રીજો ચહેરો છે દોસ્તો એ રઘુ દેસાઈ મેં એમએલએની વાત કરી હતી હાલાંકી વિપક્ષના નેતામાં નહીં આવે પરંતુ દોસ્તો આ રઘુ દેસાઈ છે જે છે એ પણ એક દબંગ નેતા છે દબંગ એટલા માટે કે કારણ કે એમને અલ્પેશ ઠાકોર જેવા નેતાને હરાવ્યો છે દબંગ એટલા માટે દબંગ શબ્દ એટલા માટે કે એમનું વજન પડે છે એટલા માટે હું એમને કહું છું કે આ રઘુ દેસાઈ જેવા ચહેરાને છે કેપ્ટનશિપ સોંપી દેવી જોઈએ અને આપ જુઓ કે એ જે રીતે જીત્યા અને એ જે રીતે પરફોર્મન્સ કરે છે એમને આપ જુઓ ભલે પાટણમાં હાર્યા હોય પરંતુ ગુજરાતમાં સૌથી વધારે ભાજપમાંથી કોંગ્રેસમાં જે લાવનારા જે કાર્યકરો હતા એ પાટણ જિલ્લામાં જ્યારે કોઈ જોવામાં આવે તો સૌથી વધારે વિકેટો ભાજપની જો પડી હોય નેતાઓની તો એ પડી પાટણ જિલ્લામાં અને પાટણમાંથી કોંગ્રેસમાં લાવવાનું કામ રઘુ દેસાઈએ કર્યું છે અને રઘુ દેસાઈની છાપ આ વિસ્તારમાં એક સારા સેવાકીય પ્રવૃત્તિ ધારક તરીકે થઈ રહી છે એમની સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ વખાણવાલાયક છે અને એ જ જે પેટર્ન જે છે એ જ પેટર્ન શું આ લોકો અહીંયા લાવી શકે છે ખરા એ જ પેટર્ન ગુજરાત લેવલે કરવાની જરૂર છે અને એટલા જ માટે આ રઘુ દેસાઈ છે દોસ્તો એક મોટો ચહેરો છે અને આ ચહેરાની કોંગ્રેસને તાતી જરૂર છે રઘુભાઈ દેસાઈ જેવા એમએલએ પણ છે પણ એમને પણ એક કેપ્ટનશિપ મારું માનવું છે કે નવી ફ્રેશ કેપ્ટનશિપ આવે નવો ચહેરો આવે નવી રાજનીતિ આવે નવી વાતો આવે આ બધી જ વાતો આવવી જોઈએ અને એટલા જ માટે આપણે આ ત્રણ ચહેરાની વાત કરી
તમારા મનમાં કયા ચહેરાઓ છે? સિનિયર્સ બધા ઘણા બધા હોઈ શકે છે કનુભાઈ કલસર, પરંતુ રાજનીતિમાં ચાલવાવાળા નિર્દોષ માણસો અહીંયા કામ નથી માર્યું માનવું છે. તો આ ત્રણ જે ચહેરાની વાત કરી છે દોસ્તો, રઘુભાઈ દેસાઈની, જયરાજસિંહ પરમારની અને ઇન્દ્રનીલ રાજ્યગુરુની, આ ત્રણે ત્રણ ફ્રેશ ચહેરાઓ છે. આમ તો કોંગ્રેસમાં રહે છે, પણ ત્રણે ત્રણ ફ્રેશ ચહેરાઓ છે અને એમની જે વાતો છે એ સામેવાળા વ્યક્તિએ એમને ડર પણ રાખી છે. રાજનીતિમાં ડર જરૂરી છે. કેપ્ટન બોલે અને એની સામે ન બોલી શકાય એ ડર પણ જરૂરી છે, નહીં તો પક્ષ ખતમ થઈ જાય. તો દોસ્તો આપનું શું કહેવું છે? આ ત્રણ યુવા નવા ચહેરાઓ અને કોંગ્રેસે કેપ્ટનશીપ સોંપવી જોઈએ, શું કહેવું છે આપનું? કમેન્ટ કરો, લાઇક કરો, પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલશો, જેથી આ પ્રકારના વિડીયો આપના માટે લઈને આવે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.